વલસાડમાં રૂપિયાની લાલચ આપી ડોક્યુમેન્ટના આધારે લોન મૂકી બાઇક ખરીદી અન્ય લોકોને વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયું છે. વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકોને રૂપિયા આપવાની લાલચ આપી સ્થાનિક લોકોને આધાર કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ લઈ બેંકોમાં લોન મૂકીને બાઇક ખરીદી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં બાઇક વેચી નાખતા હતા. આ પ્રકરણમાં બેંકમાં સમયસર લોન ન ભરતા બેંક અને ફાઇનાન્સ કંપનીના ઉઘરાણી કરવા લોકોને ઘરે પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ત્રણની ધરપકડ કરી 16 બાઇક રિકવર કરી હતી. વલસાડ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં વિજય ઓમકાર પાટીલ અને તેના સાગરીતો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને રૂપિયા આપવાની લોભામણી લાલચ આપી ગ્રામ્ય વિસ્તારમાં ભોળા લોકોને આધાર કાર્ડ સહિત જરૂરી ડોક્યુમેન્ટ મેળવી બાઇકની ખરીદી કરતા હતા. ટોળકી દ્વારા મહારાષ્ટ્ર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બાઇક વેચી નાખતા હતા. જે વ્યક્તિના નામે લોન લીધી હોય તે વ્યક્તિને ઘરે લોન વસૂલી કરવા બેંકની નોટિસ અથવા તો ઉઘરામણા કરતા માણસો આવતા અને આ કૌભાંડ બહાર આવ્યું હતું. વલસાડ રૂરલ પોલીસ આ પ્રકરણમાં નાની દમણથી વિજય ઓમકાર પાટીલ, કાંજણ હરી ગામનો મયુર અમૃતભાઈ પટેલ, જુજવાનો અંકિત વિનોદભાઈ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આશીષભાઈ પટેલ નામના એક વ્યક્તિએ ફરિયાદ આપેલી કે તેમના પિતાજી મૃત્યુ થઈ ગયા છે અને તેમ છતાં બેંક તરફથી એમના પિતાજીએ બાઇક લીધું હતું અને હપ્તા નથી ભરાયા એ પ્રકારની વારંવાર નોટિસ આપવામાં આવે છે અને પૈસા ભરી જાવ એ પ્રકારની સૂચના આપવામાં આવે છે. જેથી તેઓને આશ્ચર્ય થયેલ કે અમે તો ક્યારેય કોઈ બાઇક લીધું નથી, આવું કઈ રીતે બન્યું. એના આધારે વલસાડ રૂરલની ટીમના પીએસઆઈ રાણા અને એમની જે ટીમ છે એણે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કર્યું તો એમાં ધ્યાન પર આવ્યું કે આ એક ઓર્ગેનાઇઝ્ડ વેમાં ચાલતું ષડયંત્ર છે. આ ષડયંત્ર એ પ્રકારનું છે કે વિજય પાટીલ, મયુર પટેલ અને અંકિત પટેલ આ ત્રણેય ઈસમો ભેગા મળી જે નિર્દોષ નાગરિકો છે અથવા તો જેને બહુ બેન્કિંગમાં ખ્યાલ નથી આવતો એવા નાગરિકોને મળી નાની નાની લાલચ આપી એમના આઇડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ વગેરે એમની પાસેથી મેળવી લે છે અને એમના નામે અંગૂઠો મરાવી અથવા તો સહી કરાવી અને બાઇકો ખરીદે છે અને એ બાઇકો બારોબાર મહારાષ્ટ્ર વાપી ડુંગરી વિસ્તારમાં વહેંચી દે છે જેથી જ્યારે પણ બેંકના હપ્તા ભરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આ નાગરિકના ઘરે બેંક દ્વારા માગણી કરવામાં આવે છે. આ આરોપીઓએ અત્યાર સુધીમાં વહેંચી દીધેલા એવા 16 બાઇકો વલસાડ રૂરલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે જેની કિંમત 19,84,000 થવા પામેલ છે. હાલમાં આગળની તપાસ ચાલુ છે કે આમાં અન્ય કોની કોની સંડોવણી છે. જે નાગરિકોએ વેચ્યા એ પૈકી કોઈએ પૈસાની લાલચ રાખી અને ગુનામાં મદદગારી કરી છે કે અજાણતા ગુનાનો ભાગ બન્યા છે. જે બેંકે લોન આપી છે અને જે બ્રોકર આ લોન સિસ્ટમમાં વચ્ચે હતા એ બ્રોકરનો આમાં કોઈ મેળાપીપણું કે ગુનાહિત કાવતરામાં ભાગ છે કે કેમ એ તમામ બાબતો તપાસ હેઠળ છે. આ 16 ઉપરાંત અન્ય કેટલા વાહનો વેચ્યા છે તે બાબતમાં પણ વલસાડ રૂરલની ટીમ હાલમાં કામગીરી કરી રહેલ છે. મોટાભાગે જે બાઇકો છે એ મહારાષ્ટ્ર બાજુ વેચી મારવામાં આવતા અને જે ખરીદનાર છે શું એમને આ વસ્તુ ખ્યાલ હશે? હાલમાં બાઇકો રિકવર કરવાની સાથે સાથે એના તમામ માલિકો જેની પાસે આ બાઇક કબજામાં હતી એને નોટિસ પાઠવવામાં આવેલી છે. એની પૂછપરછ દરમિયાન એ માલુમ થશે કે તેઓ જાણતા હતા અને આ બાઇક સસ્તી કિંમતે ખરીદેલ છે કે અજાણતા જ એમને સેકન્ડમાં વેચવાની છે અથવા તો આ રીતની સિસ્ટમ છે એ રીતે વેચવાનું જાણ કરેલ છે. આ તમામ બાબતો હાલ તપાસ હેઠળ છે. એક વખત એ લોકોને પૂછપરછ થઈ ગઈ આ બાબતમાં ક્લેરિફિકેશન થઈ શકે. સર, બેંક અને ફાઇનાન્સનું પણ તે આમાં કેમની ભગત એવું જેમ મેં આગળ જણાવ્યું તેમ કે આમાં જો કોઈ નાગરિકના ખોટી સહી થઈ હશે, ખોટા અંગૂઠા મારી દેવામાં આવેલ હશે અથવા તો બેન્કિંગ સિસ્ટમ પ્રમાણે જેને લોન આપતા પહેલાં પ્રી વેરિફિકેશન કરવાનું હોય એ પ્રી વેરિફિકેશન પ્રોપર નહીં કર્યું હોય તો એમનું પણ મેળાપીપણું હશે તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદી છે આશીષ.